હવે વાત કરીએ તો દહેગામની. દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે આંગણવાડી એકમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બે ગેસના સિલિન્ડર અને એક તેલના ડબ્બાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ વાસણા રાઠોડ ગામે રાત્રિના અંધકારમાં આંગણવાડી નંબર એકમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા દરવાજાનું તારું તોડીને અંદર પ્રવેશીને ગેસના બે સિલિન્ડર અને એક તેલનો ડબ્બો ઉઠાવી ગયા હતા. ત્યારે આંગણવાડી બેને ગામના સરપંચને જાણ કરતા સરપંચ આંગણવાડી મુલાકાત લેવા ન આવ્યા અને આવી ઘટના બની તેમ છતાં આંગણવાડી બેનની રજૂઆત પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. તેથી અન્ય ગ્રામજનોએ ભેગા મળીને બેનને સહકાર આપ્યો અને બેને દહેગામ પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપી હતી અને આ બનાવ બનતા નાના બાળકોના રસોડામાં પણ તસ્કરોએ ખડખડાટ મચાવતા સમગ્ર ગામમાં ભારે દુઃખની લાગણી પ્રવર્તી છે. દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે આ ઘટના બનતા ગામની પાદરે આવેલ આંગણવાડીમાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. મારા હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું આ વાસણા રાઠોડમાં અને મારા આંગણવાડીમાં રવિવાર રાત્રે બે અજાણ્યા શખ્સો તાળું તોડીને અંદર ઘૂસીને બે ગેસની બોટલો, એક જે સિલિન્ડર લગાવેલો હતો અને એક સિલિન્ડર બાજુમાં ભરેલો મૂકેલો હતો અને એક તેલનો ડબ્બો એ ગુમ થયેલ છે. તો તમે ફરિયાદ લખાઈ છે પોલીસ સ્ટેશન? હા, લખાઈ છે, પણ એ સરે એમ કીધું છે કે ખાલી ફરિયાદ આપણા FIR ફાડતા નથી, ખાલી તમે અરજી પ્રમાણે આપણે તપાસ કરીએ. પણ પછી અમારા જે સુપરવાઇઝર મેડમને મેં પૂછ્યું તો સુપરવાઇઝર મેડમ કે આપણે કેસ તો કરવો જ પડે, FIR તો ફાડવો પડે. તે આજે જઈશું.